હેલો બચ્ચો, કેમ છો? મજામાં? તો વિજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર આપણે વિઘટનની પ્રક્રિયા જોઈ. આજના લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં વિસ્થાપનની પ્રક્રિયા જોવાની છે. વિસ્થાપનની પ્રક્રિયા સમજતા પહેલા એક વાત કરીએ કે ત્રણ મિત્રો હોય છે, છગન, મગન અને કંચન. હવે છગન મગન છે એ પરમ મિત્ર હોવાથી સાથે ને સાથે જ હંમેશા. પણ કંચન જેવા વ્યક્તિ પાસે એક વખત ઘણા બધા રૂપિયા આવી ગયા, તો છગનને લાલચ ઉદભવી કે મગનને આપણે છોડી દઈએ. તો એને મગનની મિત્રતા છોડીને છગનભાઈ કંચનબેન સાથે પરણી ગયા, લગ્ન કરી લીધા રૂપિયા જોઈને, દોસ્તારને ભૂલી ગયા. તમને વિચાર આવ્યો હશે કે આ વાત કરવાનું અહીંયા હું કામ, કોણ છગનભાઈ, કોણ મગનબેન ને કોણ કંચનબેન. તો કઈ નહીં, ઈ જ આજે શીખવાનું છે. વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન થઈ ગયું. કેમ? મગન અને છગન ભેગા હતા તો છગનભાઈ નું વિસ્થાપન ક્યાં થઈ ગયું? કંચનબેન આયરે. તો એવી જ પ્રક્રિયા સરસ મજાની શીખવાની છે. તો પ્રક્રિયા જોઈએ આપણે, એ પહેલા એની બેઝિક વાત કરી લઈએ કે અહીં છે કંચનબેન, એટલે કે આપણો એ આ છગન અને મગન. આ છગનભાઈ છે ના મગનભાઈ, બેની જોડીઓ ભાઈ ભેગા ને ભેગા જ હંમેશા. પણ વધુ રૂપિયા વાળા કોણ હતા? કંચનબેન. એટલે મગનને મૂકીને છગનભાઈ કેની અરે જોડાઈ ગયા, કંચનબેન આયરે પરણી ગયા, લગ્ન કરી લીધા, મગનને એકલો કરી નાખ્યો. તાને થયું કે ભાઈ વિસ્થાપન. તો વિસ્થાપનની પ્રક્રિયા સમજવા માટે આપણે પેલા પ્રવૃત્તિ જોઈ લઈએ. તો ચાલો પ્રવૃત્તિ જોઈએ. ત્રણ ખીલીની જરૂર પડશે અને બે કસનળીને. કસનળીને આપણે એ અને બી નામ આપશું. આ કસનળીની અંદર આપણે કોપર સલ્ફેટ એટલે કે CuSO4નું દ્રાવણ લીધું છે. એક કસનળીની અંદર આપણે બે ખીલી ઉમેરી. હવે ખીલી ઉમેરતા એમાં થોડી વાર પછી પ્રક્રિયા કરવા માટે રાખો અને ઓલી ત્રીજી ખીલી સાથે હવે એને આપણે સરખા. થોડી વખત દ્રાવણની અંદર ખીલીને રાખી મૂકીએ અને ત્યારબાદ આપણે ખીલીને જોઈએ. હવે આપણે ખીલીને બહાર કાઢીએ તો આપણને અહીં જોવા મળશે કે પહેલાં જે ખીલીનો રંગ હતો એના કરતાં હવે કંઈક કેવો મળે છે, જુદો જોવા મળે છે. તે જ રીતે કસનળીની પણ વાત કરીએ કે જે પહેલાં ભૂરો રંગ હતો હવે કેવો થઈ ગયો છે, તો કે આછો થઈ ગયો છે. જુઓ એ અને બી કસનળી અહીં. તો આપણે અહીં જોયું કે ખીલી ઉપર છે કોપર જેવો રંગ થઈ ગયો છે, બરાબર? એટલે કે કોપર જેવો આપણે કહીએ કે પિત્તળ જેવો રંગ પહેલાં હતો. તો અહીં રિએક્શન પ્રક્રિયા જોઈએ. Fe+ CuSO4માંથી શું થાય છે વિસ્થાપન? તો કે SO4નું વિસ્થાપન થાય છે. તો કે ક્યાં જાય છે? તો કે SO4 અહીં CuSO4માંથી છૂટા પડીને Fe સાથે જોડાઈ જાય છે અને કોપર છે એ સોલિડ સ્વરૂપે કેવો થાય છે? તો કે છૂટો પડે છે. તો બચ્ચો આપણે અહીંયા પ્રવૃત્તિ જોઈ કે એફી ની પ્રક્રિયા જ્યારે કોપર સલ્ફેટ એટલે કે લોખંડની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ઉમેરી, તો આપણે જોયું કે એની ઉપર કથ્થાઈ જેવો રંગ આવી ગયો. એ કથ્થાઈ રંગ કેનો લાગ્યો? તો કે કોપરનો. આપણે કૂકના ભેગા ફરીએ તો એનો રંગ થોડોક તો લાગે ને. તો અહીંયા એ થયું હતું કે જ્યારે કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ઉમેર્યું ત્યારે આ SO4 છે એનું વિસ્થાપન ક્યાં થઈ ગયું? Fe સાથે. કારણ તો કે Fe પાસે વધુ રૂપિયા હતા, વધુ સક્રિય છે. કોના કરતા? તો કે કોપર કરતા. એટલે SO4 કોની પાસે જવાનું? Fe પાસે. આપણે નથી ભાગતા રૂપિયા વાળાની પાસે, એના જેવું જ છે અહીં. તો FeSO4 અને કોપર બિચારો કેવો રહી ગયો? એકલો. તો આ પ્રક્રિયા જોઈએ આપણે. તો એની ઉપરથી વ્યાખ્યા હું તો વ્યાખ્યા વાંચીએ કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ બીજા પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું વિસ્થાપન કરે છે તે પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહે છે.
तो स्टूडेंट्स અહીં આપણે પ્રક્રિયા જોઈ એ એક વિસ્થાપન હતી એની વ્યાખ્યા જોઈ આગળના લેક્ચરની અંદર આપણે દ્વિવિસ્થાપન શીખવાનું છે તો વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જે પ્રક્રિયાઓમાં સંયોજનમાંથી એક પરમાણુનું વિસ્થાપન બીજા સંયોજન ઉપર થતું હોય આવી પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહે છે કદાચ આ વ્યાખ્યા હે વિસ્થાપનને પણ થોડીક મળતી આવે છે એટલે આનો યાદ રાખો અને આ રીતે રાખો કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જે પ્રક્રિયાઓમાં સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ બીજા પરમાણુ અથવા પરમાણુના સમૂહ સાથે વિસ્થાપન કરે એટલે કે જોડાય તેવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહે છે પડી સમજ વિસ્થાપનની પ્રક્રિયા કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં સંયોજનના પરમાણુ કે પરમાણુનો સમૂહ બીજા પરમાણુ કે પરમાણુના સમૂહ સાથે વિસ્થાપન એટલે કે જોડાય એવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહે છે તો છગનભાઈને કંચનબેનના લગ્ન થઈ ગયા તો એવી રીતના બીજાને ઉદાહરણ જોઈને બીજા એવી દેખાદેખી કરવાના જ છે તો એવા બે ઉદાહરણ બીજા જોઈએ ઝીંક અને લેડનું તો ઝીંકની જો કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થાય તો ઝીંક અને કોપર સલ્ફેટની પ્રક્રિયા થવાને કારણે ઝીંક છે એ એસઓ ફોર સાથે જોડાય એટલે કે સીયુ ને પાછો કોણ મૂકી દે છે એસઓ ફોર તો ઝીંક એસઓ ફોર જોડાઈ ગયું વત્તા કોપરના કોપર વૈધા બિચાડો એકલો ઝેડ એન એસઓ ફોર એટલે ઝીંક સલ્ફેટ અને કોપરના કોપર હવે લેડ સાથે કેની કરીએ તો કે કોપર ક્લોરાઇડની તો એમાં શું થાય તો કે સીએલ ટુ કોની સાથે જોડાઈ ગયું લેડ સાથે કોપરના કોપર બિચારા એમનેમ રહ્યા કોઈ હતું નહીં બિચારાનું એટલે અહીંયા શું બની ગયો કોપર ક્લોરાઇડ અને લેડ ક્લોરાઇડ છે એ વહીતું બરોબર હવે આનું થવાનું કારણ છે એ તો આપણે ધાતુ ન ધાતુ ચેપ્ટરમાં શીખવાનું છે પણ અત્યારના એક લીટી સમજી લે ખાલી કહું છું કામે થયું તો કે ઝીંક અને લેડ છે એ કોપર કરતા કેવા છે તો કે વધુ સક્રિય છે એટલે કે વધુ સ્ટ્રોંગ છે એટલે કોપરનું બિચારાનું શું થાય વિસ્થાપન આપણે તાકાત વાળા હોય એ બિચારા ને દબાવતા જોઈએ કોઈક નાનું હોય એને એટલે તાકાત વાળા પાસે કેવા ચાહે તો કે વધુ લોકો એકઠા થાય અને નબળા આવે એને કેવા કરી દે તો કે એકલા કરી દે એના જેવી જ વાત થઈ તો વિસ્થાપનની પ્રક્રિયા છે એ તમને સરસ મજાની રીતે સમજાઈ ગઈ છે હજુ પણ જો ન સમજાણી હોય તો વિડીયોને વારંવાર જોજો જેથી કરીને તમને વિસ્થાપનની પ્રક્રિયા શું છે એ ખબર પડે વિસ્થાપન એટલે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એનું શું થાય તો કે બદલાવ ટૂંકમાં કહીએ તો આજના લેક્ચર માટે બસ આટલું ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ હોય એના સુધી પણ આ ચેનલને પહોંચાડો